રાધે કૃષ્ણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે ભણીશું હિન્દી. તો સૌ પ્રથમ આપણે એક નોટબુક ખોલીશું, ત્યાર પછી પેન્સિલ, ચેક રબર, સંચો અને ફૂટપટ્ટી, આટલી વસ્તુ આપણે સાથે રાખીશું. તો અગાઉ આપણે જોઈ ગયા છીએ કે આપણે કેવી રીતના લખીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એક નોટબુક ખોલીશું અને હવે એમાં આપણે આજની ક્લાસ એક્ટિવિટી જોઈએ. તો આજની ક્લાસ એક્ટિવિટીની શરૂઆત કરીએ તે પહેલાં આપણે શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તારીખ અને વાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે કેટલી તારીખ થઈ? સરસ, આજે 17 તારીખ છે. તો તારીખમાં લખવાનું છે બધાએ, તારીખ 17/9/2020 અને સામે વાર છે. તો આજે કયો વાર છે વિદ્યાર્થી મિત્રો? ગુરુવાર. તો વારમાં બધાએ લખવાનું છે વાર, ગુરુવાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને આજની તારીખ અને વાર લખાઈ ગયા છે. સરસ. તો હવે આપણે શરૂઆત કરીશું ક્લાસ એક્ટિવિટી. તો આજની ક્લાસ એક્ટિવિટીમાં આપણે કુલ 4 કક્કા વિશે શીખવાનું છે. કોવાળો કક્કો, કૌવાળો કક્કો, કમવાળો કક્કો અને કહવાળો કક્કો. અગાઉ પણ આપણે કુલ 4 કક્કા વિશે ભણ્યા હતા, આજે પણ આપણે કુલ 4 કક્કા વિશે શીખવાનું છે. તો સૌ પ્રથમ આપણે લખીશું કોવાળો કક્કો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આકા ગાળશું. તો તમને બધાને ખ્યાલ જ છે, કક્કો લખવો હોય તો આપણે સૌ પ્રથમ શું કરવું પડે? તો કે આકા ગાળવા પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાએ આકા ગાળી લીધા છે. સરસ, બધા ભણવા માટે રેડી છો? સરસ, વેરી ગુડ. તો હવે આપણે સૂચના લખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા ફૂદડી કરીને લખો જોઈ. કો વાળો કક્કો લખો. આજે સૌ પ્રથમ આપણે કયો કક્કો લખવાનો છે? તો કે કોવાળો કક્કો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા રેડી છો ને? સરસ. તો ચાલો બાળકો, આપણે શરૂઆત કરીશું કોથી. તો લખો બધા, કો ખો ગો ઘો ચો છો જો ઝો ટો ઠો ડો ઢો હણો તો થો દો ધો નો પો ફો બો ભો મો યો રો લો વો સો સો શો હો શો ત્રો જ્ઞો શ્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાએ કોવાળો કક્કો લખ્યો. સરસ, બધાને કોવાળો કક્કો લખાઈ ગયો છે. સરસ. તો હવે ત્યાર પછી આપણે કૌવાળો કક્કો શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા સૂચના લખો જોઈ. કૌવાળો કક્કો લખો. ત્યાર પછી કૌવાળો કક્કો જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા તૈયાર છો લખવા માટે? સરસ. હવે આપણે જોશું કૌવાળો કક્કો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા લખો જોઈ. કૌ ખૌ ગો ઘો ચો છો જો ઝો ટો ઠો ડો ઢો
No, bo, po, bo, bo, mo, yo, ro, lo, vo, so, so, sho, ho, show, tro, gnom, show. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને કૌવાળો કક્કો લખાઈ ગયો છે. સરસ, બધાને બોલતા આવડે છે. સરસ, વેરી ગુડ. હવે ત્યાર પછી આપણે કમવાળો કક્કો શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સૂચના લખીશું. તો સૂચના લખો છો બધાએ. કમ વાળો કક્કો લખો. પેલા કો વાળો કક્કો જોયો, ત્યાર પછી કૌ વાળો કક્કો જોયો, અને હવે આપણે જોવાનો છે કમ વાળો કક્કો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા લખવા માટે રેડી છો? સરસ, હવે આપણે જોઈશું કમ વાળો કક્કો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા લખો જોઈએ. કમ, ખમ, ગમ, ઘમ, ચમ, છમ, જમ, ઝમ, ટમ, ઠમ, ડમ, ઢમ, હણમ, તમ, થમ, દમ, ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, મમ, યમ, રમ, લમ, વમ, સમ, સમ, શમ, હમ, શ્રમ, ત્રમ, જ્ઞમ, શ્રમ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને કમવાળો કક્કો બોલતા આવડી ગયો છે. સરસ, બધાએ લખી નાખ્યો. સરસ, વેરી ગુડ. હવે ત્યાર પછી આપણે કહ વાળો કક્કો જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સૂચના લખીશું. તો સૂચનામાં લખો છો બધાએ. કહ વાળો કક્કો લખો. કયો કક્કો લખવાનો છે? તો કે કહ વાળો કક્કો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીશું. કહ, કહ, ખહ, ગહ, ગહ, ચહ, છહ, જહ, ઝહ, ટહ, ઠહ, ડહ, ઢહ, ણહ, તહ, થહ, દહ, ધહ, નહ, પહ, ફહ, બહ, ભહ, મહ, યહ, રહ, લહ, વહ, સહ, સહ, શહ, અહ, શહ, ત્રહ, જ્ઞહ, શ્રહ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને કહવાળો કક્કો લખાઈ ગયો છે. સરસ, તો આજે આપણે કુલ કેટલા કક્કા જોયા વિદ્યાર્થી મિત્રો? તો કે ચાર કક્કા. કયા કયા? તો કે કોવાળો કક્કો, કૌવાળો કક્કો, કમવાળો કક્કો અને કહવાળો કક્કો. તો આજે આપણે અત્યાર સુધીમાં 12 12 કક્કા જોઈ ગયા. કથી કહ સુધીના 12 12 કક્કા આપણે
જોઈ ગયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને બારે બાર કકા લખતા મોઢે આવડી ગયા છે? બધાને બોલતા આવડી ગયા? સરસ, વેરી ગુડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી આજની ક્લાસ એક્ટિવિટી છે એ અહીંયા પૂરી કરીશું. આજની તમારી હોમ એક્ટિવિટી, તો આજની તમારી હોમ એક્ટિવિટી છે, આજે આપણે જે ચાર કકા વિશે શીખ્યા, કોવાળો કકો, કંવાળો કકો, કંવાળો કકો અને કહવાળો કકો, આ ચારે ચાર કકા તમારે લેશનમાં એક વાર લખવાના છે. કેટલી વાર વિદ્યાર્થી મિત્રો? એક વાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા હોમવર્ક કરીને આવશો ને? સરસ, સારા અક્ષરે કરવાનું છે, બધાએ હોમવર્ક કરીને આવવાનું છે. આવશો ને બધા હોમવર્ક કરીને? સરસ, વેરી ગુડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી વાર મળીશું, આવજો.